दादा भगवान प्ररूपित पुस्तक एडजस्ट एवरीवेयर, संकलन पूज्य डॉक्टर निरुबेन अमीन, आवृत्ति 29वीं, संपादकीय जीवन में समझीने दरेक प्रसंगे आपणे जाते ज सामाने एडजस्ट नहीं थई जाइए तो भयंकर अथड़ामण थयाज करशे। जीवन विस्मय जशे अने अंते तो जगत मारी ठोकी नई एडजस्टमेंट आपणी पासेथी लेवड़ावशे ज। मने कमने एडजस्ट थवुं ज पड़े ज्यां त्यां आपणे सामे चालीने, तो समझीने केम ना एडजस्ट थवुं के जेथी केटलीये अथड़ामणो टाळी शकाशे ने सुख शांति स्थपाशे। लाइफ इज नथिंग बट एडजस्टमेंट्स, एटले के जीवन ए बीजू कशु नथी, मात्र एडजस्टमेंट छे। जन्म्या त्यांथी मरता सुधी एडजस्टमेंट लेवा ज पड़े, पछी रड़ीने लो के हसीने। भणवानुं गमे के ना गमे, पण एडजस्ट थईने भणवुं ज पड़े। परणता कदाच खुश थईने परणीए, पण परण्या पछी आखी जिंदगी पति पत्नीए सामसामा एडजस्टमेंट लेवा ज पड़े छे। બે ભિન્ન પ્રકૃતિઓએ આખી જિંદગી ભેગા રહી પડ્યું પાનું નિભાવવાનું હોય છે। આમાં એકબીજાને બધી રીતે એડજસ્ટ થઈ જાય જિંદગીભર, આ કાળમાં એવા કોણ ભાગ્યશાળી હશે? અરે, રામચંદ્રજી અને સીતાજીને પણ કેટલીય જગ્યાએ ડિસએડજસ્ટમેન્ટ નહોતા થયા? સોનેરી હરણ અને અગ્નિ પરીક્ષા ને ગર્ભવતી હોવા છતાં જંગલમાં હકાલપટ્ટી, એમણે કેવા એડજસ્ટમેન્ટ લીધા હશે? મા બાપ અને છોકરાએ એકબીજા સાથે ડગલેને પગલે શું એડજસ્ટમેન્ટ નથી લેવા પડતા? જો સમજીને એડજસ્ટ થઈ જાય તો શાંતિ રહે ને કર્મ ના બાંધે, કુટુંબમાં, ફ્રેન્ડ્સમાં, ધંધામાં, બધે જ, બોસ જોડે કે વેપારી કે દલાલ જોડે કે તેજી મંદીના વાયરાઓ જોડે આપણે એડજસ્ટમેન્ટ ના લઈએ તો કેટલા દુઃખના ડુંગરો ખડકાય। માટે એડજસ્ટ એવરીવેરની માસ્ટર કી લઈને જે જીવે તેને જીવનમાં કોઈ તાળું ના ખુલે એવું ના બને। જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીનું સોનેરી સૂત્ર એડજસ્ટ એવરીવેર, જીવનમાં એડજસ્ટ કરી દઈએ તો સંસાર સુખમય થઈ જાય। સંપાદકીય સમાપ્ત, ડૉક્ટર નીરુબેન અમીનના જય સચ્ચિદાનંદ।